ધોરણ 9ના પ્યારા વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષયમાં આપણે ગ્રામર નંબર 3 કરતા હતા, વ્યાકરણ નંબર 3, જેમાં વિશેષણ ક્રિયા વિશેષણની ચર્ચા કરી રહ્યા છીએ. ઓકે, તો એમાં આપણે હવે ક્રિયા વિશેષણમાં છેલ્લે થોડું ચર્ચ્યું, હવે આ છે પેજ નંબર 93. ઓકે, તો 93 પેજ નંબર પર આજે આપણે આ વિડીયો કરીશું, 93, 94 અને શક્ય હશે તો 95. તો હવે તમને અહીંયા વિશેષણ અને ક્રિયા વિશેષણ આ બે ડિફરન્સ આપેલા છે. વિશેષણ અને ક્રિયા વિશેષણમાં શું ફેર છે એ તમે આના આધારે સમજી શકો. તો અહીં વાક્ય છે પહેલું, મારે ખૂબ કામ છે, અને અહીં છે આજે અમે ખૂબ રમ્યા. હવે જો એટલે વિશેષણ છે ને એ નાઉનના અર્થમાં વધારો કરે, અંગ્રેજીમાં જેને NOUN કહીએ છીએ, નાઉન, એમાં જે એક્સ્ટ્રા કશુંક એક્સપ્રેસ કરે, કશુંક બતાવે, એને કહેવાય એડજેક્ટિવ. ગુજરાતી પ્રમાણે કહીએ તો નામના અર્થમાં વધારો કરે, નામ વિશે કશુંક વધારે કહે, તો એને કહેવાય વિશેષણ. જે વિશેષ કહે, વિશેષ સૂચવે, એને કહેવાય વિશેષણ. જ્યારે ક્રિયા વિશેષણ હોય ને, એ ક્રિયાપદમાં વધારો કરે, જેમ કે આજે અમે ખૂબ રમ્યા, તો એમાં રમ્યા છે ને એ ક્રિયાપદ છે, અંગ્રેજીમાં જેને આપણે વર્બ કહીએ છીએ, VERB, વર્બ, એને ગુજરાતીમાં ક્રિયાપદ કહેવાય, ક્રિયા કરતું પદ. તો એ ક્રિયાપદમાં જે વધારો સૂચવે એ હોય ક્રિયા વિશેષણ. તો અહીં ખૂબ છે ને એ ક્રિયા વિશેષણ તરીકે ઉપયોગ થયો છે. એટલે કહેવાનો મતલબ કે અમુક એવા પણ વિશેષણો છે જે ક્રિયા વિશેષણમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. ઓકે, તમે મને ચોક્કસ સરનામું આપી શકો, એક્ઝેક્ટ એડ્રેસ, તો સાંજે તું ચોક્કસ આવજે. ઓકે, તો અહીંયા ચોક્કસ આવજેનો મતલબ અહીંયા આપણે ક્રિયાપદમાં વધારો કર્યો છે ચોક્કસ દ્વારા, એટલે આ ચોક્કસ એ ક્રિયા વિશેષણ છે. જ્યારે અહીં આ વાક્યમાં ચોક્કસ સરનામું એ વિશેષણ છે. આજે બહુ મહેમાન આવશે, સાહેબ અમને, સાહેબે અમને બહુ દોડાવ્યા, તો અહીં બહુ દોડાવ્યા તો એ ક્રિયા વિશેષણ તરીકે ઉપયોગ થયો છે. તો એ જ બાબત અહીં આપેલી છે, તમને નીચે બતાવી છે. કેટલાક ક્રિયા વિશેષણો મૂળભૂત રીતે ક્રિયાના અર્થમાં જ વધારો કરે છે, ક્રિયાનું સ્થાન, ક્રિયાનો સમય, ક્રિયાની રીત આદિ વગેરે દર્શાવે છે. અહીંયા ક્રિયા વિશેષણ જોઈએ. હવે છે પહેલું રીતિવાચક ક્રિયા વિશેષણ, જેમાં રીત બતાવે, કંઈક મેથડ બતાવે. ઓકે, ચૂપચાપ, એકદમ, જલ્દી, તરત, માંડ, તાબડતોબ, એકાએક. હા, સિંહ ચૂપચાપ આવ્યો, અમે એકદમ દોડ્યા, તે જલ્દી જલ્દી દોડ્યો, અમે તરત જ પહોંચી ગયા, અમે માંડ માંડ ચાલી શક્યા, તાબડતોબ તોબ મીટિંગ બોલાવી, એકાએક પશુ આવી ગયું. હા, આ બધું સમયવાચક ક્રિયા વિશેષણ, જેમાં સમય બતાવે, સમય એટલે અત્યારે, ત્યારે, હમણાં, નિરંતર, સદા, હંમેશા, ક્યારેક, કદી, વારંવાર, અવારનવાર, આ સમય બતાવે છે. સ્થળવાચક, પ્લેસ બતાવે, અંદર, બહાર, ઉપર, નીચે, નજીક, પાસે, દૂર, અહીં. ઓકે, તો આ સ્થળવાચક ક્રિયા વિશેષણ છે. અંદર બહાર એ પ્રેપોઝિશન તરીકે, એટલે કે નામયોગી તરીકે પણ વપરાય છે. ઉપર નીચે એ બધા પ્રેપોઝિશન્સ અંગ્રેજીમાં કહીએ તો ગુજરાતી એટલે નામયોગી, એ પ્રમાણે વપરાય. ચોથું છે ક્રમવાચક, આગળ, પાછળ, પછી, પહેલાં, ત્યારબાદ, ક્રિયા વિશેષણમાં. નિશ્ચયવાચક, જરૂર, જરૂર આવજો, ખરેખર આવજો, હું અવશ્ય આવીશ. હા, તો આ બધા. પછી સંભાવનાવાચક, સંભાવના એટલે પોસિબિલિટી બતાવે, આજે કદાચ વરસાદ પડશે, આજે રખે ને વરસાદ પડે, એમ કહીએ ને આપણે. નીચેના વાક્યોમાં ક્રિયા વિશેષણ પ્રયોજાયા છે, તેમને શોધીને વર્તુળ કરો,
તેમણે મને ધીમેથી કહ્યું, હવે જો આમાં ધીમેથી એમાં વર્તુળ તમે કરજો, એટલે રાઉન્ડ કરજો એની આજુબાજુ, અથવા તો અંડરલાઈન કરશો તોય ચાલશે, રેખાંકિત કરજો. આ ક્રિયા વિશેષણ છે. અમે એકદમ સ્લોલી બોલ્યા, ઓકે, એવા અર્થમાં અંગ્રેજી કહીએ તો. અલકમલકની વાતો કરતાં નીંદર વહેલી આવશે, વહેલી નીચે અંડરલાઈન કરજો, ઓકે. ત્રીજું, સામેનું વાહન વળાંકમાંથી અચાનક નીકળ્યું, જો અચાનક નીચે અંડરલાઈન કરજો, આ ક્રિયા વિશેષણ છે. હોલો હોલી તો સુનમુન બેસી રહે છે, અહીં સુનમુન એ ક્રિયા વિશેષણ છે. પછી પાંચમું છે, શ્રી અય્યપ્પા થોડા ભીંજાયા હતા, થોડા એની નીચે અંડરલાઈન કરજો, ઓકે. ઉપરના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધ્યા, હવે તમને નીચે આન્સરે આપેલા છે, ધીમેથી, બીજું વાક્ય એમાં વહેલી, ત્રીજા વાક્યમાં અચાનક, ચોથા વાક્યમાં સુનમુન, અને પાંચમા વાક્યમાં થોડા. આ વાક્યોમાં મૂળ ક્રિયા વિશેષણ હોવાથી તરત ઓળખી શકાય એમ છે. નીચેના વાક્યો વાંચો, તેમાં મૂળ ક્રિયા વિશેષણ નથી, પણ તેમનાથી ક્રિયાના અર્થમાં વધારો થાય છે તે તરત જ ખ્યાલ આવે તેમ છે. હવે પહેલું વાક્ય છે, બા સહેજ સ્વસ્થ થઈને કહે, સહેજ સ્વસ્થ થઈને, જોયું, એટલે કહ્યું કઈ રીતે, બાએ સહેજ સ્વસ્થ થઈને, એટલે અહીં ક્રિયાપદ કહે વર્બ એમાં વધારો કર્યો, સહેજ સ્વસ્થ થઈને એ ક્રિયા વિશેષણ બની ગયું. ભગવાને ફુરસદે ગળ્યું હોય તેવું લીલું છમ છેવાડાનું ગામ, ફુરસદે તો એ ક્રિયા વિશેષણ છે. તેઓ ભારપૂર્વક કહેતા, ભારપૂર્વક, દબાણપૂર્વક, તો એ ક્રિયા વિશેષણ. સાવજે તો ઠાઠથી હાલ્યો જાય, સાવજ એટલે સાવજ, સાવજ એટલે સિંહ. આ વાક્ય આપણે પેલો ચોથો પાઠ જે જોયો, સિંહનું મૃત્યુ, એ પાઠમાંથી લેવાયેલું આ વાક્ય છે. અને એમાં સાવજ શબ્દ વપરાયો છે, સાવજ એટલે સાવજ, પણ મરાઠી, આપણે કાઠિયાવાડી, કાઠી લોકો જે છે એ સાવજ બોલે છે, જૂનાગઢ જિલ્લાના લોકો. તો એ સાવજ એટલે સિંહ, લાયન, એમાં ઠાઠથી ક્રિયા વિશેષણ છે. પાંચમું વાક્ય, વ્યવસ્થિત રીતે ચશ્મા પહેરી કાગળ તરફ નજર નાખે છે, તો વ્યવસ્થિત રીતે એની નીચે અંડરલાઈન કરેલી છે, એ ક્રિયા વિશેષણ છે. તમને ખ્યાલ આવશે કે વિભક્તિ પ્રત્યય દ્વારા ફુરસદે, ઠાઠથી પણ ક્રિયા વિશેષણ સાધી શકાય છે. 93 પેજ નંબર ઉપર જોયું, હવે આપણે જોઈશું 94, ઓકે. હવે સમયવાચક, એમાં એ પ્રત્યય લાગે, સવારે, પાંચ વાગે, સાંજે, બપોરે, રાત્રે, તો એ સમય બતાવે છે, ટાઈમિંગ બતાવે. ક્રિયા આપણે ક્રિયા વિશેષણ જ છે. સ્થાનવાચક, છેડે, છેલ્લે, પહેલે. રીતવાચક, થી પ્રત્યય, શાનથી, ધીમેથી, ઝડપથી. અહીં આપણે ક્રિયા વિશેષણનો પ્રાથમિક પરિચય મેળવ્યો છે, વધુ વિગતે ચર્ચા પછી કરીશું. હવે આવ્યું સંયોજક. એ ક્રિયા વિશેષણ ચેપ્ટર પૂરું થયું વ્યાકરણનું. સંયોજક, જેને તમે અંગ્રેજીમાં કંજક્શન કહો છો, એન્ડ, ઓર, એઝ સૂન એઝ પોસિબલ, ઓકે, તો એ બધા સંયોજક છે, જે બે વાક્યોને અથવા તો બે શબ્દોને જોડે. હવે નીચે તમને અંગ્રેજીમાં જ આપેલું છે, આઈ વોન્ટેડ ટુ સી યુ બટ યુ વર આઉટ ઓફ સ્ટેશન. ઇફ પોસિબલ ગીવ મી ધેટ બુક. ધીસ વીકેન્ડ વી વિલ ગો ટુ રાજસ્થાન એન્ડ એન્જોય, ઓકે. ઉપરના વાક્યમાં તમે જોઈ શકો છો કે જ્યારે આપણે એકબીજા સાથે સંકળાયેલી પરિસ્થિતિને રજૂ કરવી હોય ત્યારે સંયોજકોનો ઉપયોગ કરીએ છીએ. તમે અગાઉ વિવિધ સંયોજકોનો અભ્યાસ કર્યો જ હશે. આપણે આ સંયોજકો અને તેમના વપરાશને ફરી એકવાર જોઈએ. એમાં સંયોજક છે અને, અને ને, તો એ સમુચ્ય વાચક સંયોજક તરીકે છે.
અર્થ સંબંધેનો, અને અને ને, જેમ કે આંજળી મટતા સુધી કચુકો ત્યાં ચોટી રહેશે અને મટશે એટલે એની મેળે ઉખડી જશે. ઓકે, એ પછી આવ્યું, હજુ નીચે બીજા વાક્યો છે. તમારા પ્રતાપે અને તમારા બાપુની કૃપાથી આ મારી જમીનમાં સોનાનો સૂરજ આટલા ફૂલો નીચે અને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતા નથી. એ રે ઉછીના ખૂટી જશે ને ઉડી જશે પડછાયા. તમારે આવવું છે કે રોકાવું છે? આમ અને ને કે એવો અર્થ બતાવે તો એ સંયોજક હોય, બરાબર. એ પછી કે અથવા કાં તો એમ વિકલ્પ બતાવે, અલ્ટરનેટિવ બતાવે, જેમ કે તમે કાં તો જૂનાગઢ પહોંચો અથવા સાસણ. અહીં તમને અલ્ટરનેટિવ બતાવ્યું છે, જૂનાગઢ જાઓ અથવા સાસણ જાઓ, ઓપ્શન બતાવ્યો. તદ્દન સાદું છતાંય સગવડવાળું ઘર હતું, વિકલ્પ બતાવ્યો. હવે વિરોધવાચક જે સંયોજક છે, છતાં પણ ઉલટું પરંતુ, તો એમાં બબ્બે દાયકાથી હું એમને ઘડી રહ્યો છું પણ આજ એના પર પાણી ફરી વળશે. પણ આવ્યું, એમાં અંડરલાઈન કરેલું છે, બધા સંયોજક છે યાદ રાખજો. મારો નંબર આવ્યો છતાં એ મને પીરસતો ન હતો. તો એમાં છતાં અજાણ્યા કુટુંબ જોડે રાત રહેવું અડવું તો લાગે, પણ અંડરલાઈન કરેલું છે સંયોજક, બીજો કોઈ વિકલ્પ જ ન હતો. એટલે ટૂંકમાં સંયોજક છે એનું કામ એ છે જે બે શબ્દોને જોડે એકબીજા સાથે, અથવા બે અલગ અલગ વાક્યોને એકબીજા સાથે જોડે ને એક વાક્ય બનાવે. સંકોચ તો ન હતો પરંતુ પ્રાર્થના આવડતી જ નહોતી, પછી બોલે શી રીતે, બરાબર. હવે સંયોજક આવ્યું, એટલે અર્થાત માટે તેથી એટલે, પર્યાયવાચક, કાર્યકારણ અને પરિણામવાચક છે આ બધા સંયોજકો, જુદી જુદી રીતે વપરાય છે. છકડો એટલે ગીલો અને ગીલો એટલે છકડો. સ્તબ્ધ સ્વજનોએ પ્રશ્નસૂચક નજર માંડી એટલે મોહને કહ્યું કે હું રામશંકરનો દીકરો છું, સાવજનું મરણ થયું છે એટલે ગામે આખો ગામ આખાએ શોક પાડ્યો છે. ઓકે, આ બંને અલગ અલગ વાક્ય છે. અમે ઘરમાં પ્રવેશ્યા કે તરત જ શ્રી અય્યપ્પાના પત્ની અમને સત્કારવા આવી પહોંચ્યા. કે છે આમાં, બરાબર, એ સંયોજક છે. કે પૂરક વિગત તરીકે, ભાષા અને સંસ્કૃતિ એકબીજાની સાથે એવી તો સંકળાયેલી છે કે એક જાય તો બીજી જાય. મોહને કહ્યું કે હું રામશંકરનો દીકરો છું, બરાબર. તો અહીંયા કેનો ઉપયોગ થયો છે પૂરક વિગત બતાવવા માટે. આ પેજ નંબર 94. હવે આપણે છેલ્લે જોયું 95 પેજ નંબર ઉપર, એમાં જોઈ લઈએ. એમાં સંયોજક છે કે, જેમ કે, અવતરણવાચક, દ્રષ્ટાંતવાચક. લગભગ 5-1 વાગે ડ્રાઈવરે જાહેર કર્યું કે, માં કે નીચે અંડરલાઈન છે, તો એ છે કે સંયોજક, કન્જક્શન, કે પહોંચતા મોડું થશે. જીવનમાં કેટલીક બાબતો ખૂબ ઉપયોગી નીવડે છે, જેમ કે નીચે અંડરલાઈન છે, એ સંયોજક છે, સમયપત્રક. સાવજે એટલે કે સિંહે વંડીટ ઠેંકી ગયો, કારણ કે રાત્ય એટલે રાતના, નાઇટના અંધારામાં, ડાર્કનેસમાં બીજું બધું તળ નથી, એને ન દેખાડું કે નીચે તળ નથી, બીજી બાજુ તળ નથી, એમ તળિયું નથી કહેવાનો મતલબ. હવે કારણ કે, કારણવાચક, એ બધા તમારી સેવા કરવા માંગે છે કારણ કે તમે ગાંધીજી જેવા લાગો છો. કારણ કે એવું આવ્યું, જો બદામ હોય તો થોડી નાખું. હા, તમાર જો તો એ શરતવાચક સંયોજક છે. ઓકે, કન્ડિશનલ જેને ક્લોઝ કહીએ, કન્ડિશનલ કન્જક્શન. તો આ જો તો શરત બતાવી, જો તમે જવ આડો ઘસીને લગાવશો તો આંજણી તરત મટી જશે. હું ઘરે આવ્યો ત્યારે અમારા કુટુંબના એક મિત્ર મને મળવા આવેલા હતા.
જ્યારે ત્યારે એ પણ શરત બતાવે છે, એ સમયના અર્થમાં છે. જ્યારે 10 વાગે નાયકો જાગ્યા ત્યારે કરુણાશંકર માસ્તરે મુખ્ય નાયકની મુલાકાત લીધી. હું જ્યારે નવરો પડું ત્યારે તમને જમાડું ને, ઓકે. જ્યાં ત્યાં એ સ્થાન બતાવે છે શરતમાં કન્ડિશનલ ક્લોઝ તરીકે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, જ્યાં મેરે થન જાહેર થાય ત્યાં તે હાજર હોય જ. જેનું તેનું એટલે શરતી વિશેષણ છે, જેની ઉષા હશે ફેલાતી તેના તેજ પ્રફુલ્લ પ્રભાત. તમે ઉપરના વાક્યો જોયા, તમે એ પણ જોયું હશે કે કોઈ એક વાક્યમાં એકથી વધુ સંયોજકો પણ આવી શકે છે. જેમ કે આંજળી મટતા સુધી કચુકો ત્યાં ચોટી રહેશે અને મટશે એટલે એની મેળે ઉખડી જશે. તો અહીં એક જ વાક્યમાં 2 સંયોજકોનો ઉપયોગ થયો છે, અને એટલે મારી ઘાઘર ઉતારો તો જાણું કે રાજ તમે ઊંચક્યો તો પહાડને. તો અહીં તો અને કે આ બંને સંયોજક છે. નીચેના વાક્યોને યોગ્ય સંયોજકથી જોડો. જેમ કે સાડી ખરેખર શોભે છે, પરદેશમાં સાડીની પ્રતિષ્ઠા છે. તો આપણે એમાં સંયોજકનો ઉપયોગ કરવો તો એમ કરી શકીએ કે સાડી ખરેખર શોભે છે અને પરદેશમાં સાડીની પ્રતિષ્ઠા પણ છે, એમ કહી શકાય. લે આ મને ગમ્યું તે મારું, પણ જો તને ગમે તો તારું. પણ વચ્ચે આવશે. લે આ મને ગમ્યું તે મારું, પણ જો આ તને ગમે તો તારું. હું મુઈ ભલે અભણ રહી, પણ હું અયપ્પાને ભણાવીશ. પણ આવશે, પરંતુ એ આવી શકે, બટ, BUT, બટ ના અર્થમાં અંગ્રેજીમાં. બટ પણ એ જ છે સંયોજક, કન્જક્શન. ચોથું વાક્ય. સિંથિયા કહે મારે બીજી એક મીટિંગ છે. તો સિંથિયા કહે કે આવશે. સિંથિયા કહે કે મારે બીજી એને બીજી એક મીટિંગ છે, એમ કહી શકાય. પાંચમું, દરેકને ભાઈ સમજીએ કોઈનો ભાર ન લાગે. દરેકને ભાઈ સમજીએ તો, જો દરેકને ભાઈ સમજીએ તો કોઈનો ભાર ન લાગે. તો અહીં તો આવશે. સમજીએ પછી તો લખવાનું સંયોજક. તો કોઈનો ભાર ન લાગે. ઉપરના વાક્યોને સંયોજકથી જોડ્યા. હવે નીચે જો કે તમે જવાબ આપેલા જ છે, આપણે જોયું એ જ. સાડી ખરેખર શોભે છે અને પરદેશમાં તેની પ્રતિષ્ઠા છે. લે આ મને ગમ્યું તે મારું, પણ જો તમને ગમે તો તારું. હું મુઈ ભલે અભણ રહી, પણ હું અયપ્પાને ભણ. મેં આપણે બધું કરી લીધું એ જ અહીંયા જવાબમાં આવ્યું છે. સિંથિયા કહે કે મારે બીજી એક મીટિંગ છે. જો દરેકને ભાઈ સમજીએ તો કોઈનો ભાર ન લાગે. ઓકે, તો આપણે પેજ નંબર 95 સુધી કરીએ છીએ આ વ્યાકરણમાં. એ પછી આપણે આગળ વધીશું 96 પેજ નંબર પર, આ પછીના વિડીયામાં, વ્યાકરણ ચેપ્ટર નંબર 3. ઓકે, થેન્ક યુ વેરી મચ બેટાઓ બેટીઓ.